બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ પ્રભુજીવીઓને સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા. ગીર સોમનાથ જિલ્લામાં ડારીટોળ પ્લાઝા નજીક કાર્યરત નિરાધારનો આધાર આશ્રમ જે 100 જેટલા મનોદિવ્યાંગને પ્રભુજીનું સ્વરૂપ માની સેવા કરે છે. આશ્રમ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની બસો મોકલીને મનોદિવ્યાંગોને સોમનાથ મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. વિશેષ પ્રવેશ વ્યવસ્થા કરીને જે દિવ્યાંગ ચાલી ન શકે તેઓને ગોલ્ફ કાર્ટ દ્વારા મંદિરમાં લાવવામાં આવ્યા હતા. દિવ્યાંગોની વિશેષ સંભાળ લઈ શાંતિપૂર્વક સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા. દર્શન બાદ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે દિવ્યાંગ પ્રભુજીઓના સમૂહ માટે ધ્વજાપૂજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશુદ્ધ આનંદ અને અપાર શ્રદ્ધા સાથે મનોદિવ્યાંગ પ્રભુજીઓ દ્વારા મહાદેવની ધ્વજાપૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ ઢોલ શરણાઈના સૂર સાથે મનોદિવ્યાંગો મહાદેવની ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રભુજીઓનું ખેસ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ મહાદેવનો ચિક્કી પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ પ્રભુજીઓને બસ દ્વારા ગૌલોકધામ તીર્થ ખાતે દર્શન કરાવવામાં આવ્યા હતા. ગૌલોકધામ પ્રવાસ પૂર્ણ થયે સોમનાથ ટ્રસ્ટના અન્નક્ષેત્રમાં વિશેષ વ્યવસ્થા સાથે મનોદિવ્યાંગ પ્રભુજીઓને મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું. નિરાધારનો આધાર આશ્રમ અને સોમનાથ ટ્રસ્ટનો તાદાત્મય આશ્રમની સ્થાપના બાદ તેના નિભાવમાં સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આશ્રમની સ્થાપના બાદ એક વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આશ્રમને તમામ પ્રકારનું રાશન પૂરું પાડવામાં આવ્યું હતું. એક વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળામાંથી દૂધ પણ આશ્રમને મોકલવામાં આવ્યું હતું. આજે પણ જ્યારે જ્યારે આશ્રમની આવશ્યકતા ઊભી થાય છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ તેમની સહાયતા કરવામાં અગ્રેસર હોય છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ ટ્રસ્ટ માનનીય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અનેકવિધ દિવ્યાંગલક્ષી પ્રકલ્પો ચલાવી રહ્યું છે, જેમાં સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો રાજ્ય સરકારના સહયોગથી રાજ્યભરમાં દિવ્યાંગ ગૃહોમાં પહોંચાડવામાં આવ્યા છે. મહાદેવને જ્યારે પણ કેરી સહિતના ફળોનો મનોરથ કરવામાં આવે છે તે ફળોનો મહાદેવનો પ્રસાદ સ્વરૂપે વિવિધ દિવ્યાંગ ગૃહોમાં વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં જ વડોદરાથી પધારેલ પ્રજ્ઞાચક્ષુ સમૂહને પણ ટ્રસ્ટ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા સાથે સોમનાથની યાત્રા કરાવવામાં આવી હતી. આ રીતે સોમનાથ ટ્રસ્ટ દિવ્યાંગ પ્રધાન્યતા સંવેદનશીલ મૂલ્યો સાથે તીર્થમાં દિવ્યાંગ ભાવિકોને સર્વોત્તમ આતિથ્ય આપવા સતત કાર્યરત છે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. વેરાવળ સ્થિત ડારી ટોલ નાકાની બાજુમાં નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ ચલાવું છું, જ્યાં રસ્તા પર રખડતા ભટકતા માનસિક અસ્થિર અને બિનવારસી વ્યક્તિઓને રાખીએ છીએ. પણ અમે આ બધા વ્યક્તિઓને એક પ્રભુજી સ્વરૂપ માનીએ છીએ અને એ દરેક પ્રભુજીઓને આજે અમે સંકલ્પ કર્યો હતો કે સોમનાથ મહાદેવ જેમના આશીર્વાદ છે અમારા ઉપર, એ સોમનાથ મહાદેવની ધજા ચડાવીએ અને સમગ્ર દરેક પ્રભુજીઓને સોમનાથ મહાદેવના દર્શન કરાવીએ. આશ્રમની શરૂઆતથી જ અમને સોમનાથ ટ્રસ્ટનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો છે. જ્યારે આપણે આશ્રમની શરૂઆત કરી ત્યારે એક વર્ષનું રાશન પાણી તમામ સોમનાથ ટ્રસ્ટે આપણને પૂરું પાડ્યું હતું. આજે પણ જ્યારે અમે સોમનાથ ટ્રસ્ટમાં રજૂઆત કરી કે અમારે દરેક પ્રભુજીને સોમનાથ મહાદેવના દર્શન કરાવવા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટનો ખૂબ સારો સહયોગ મળ્યો છે. સોમનાથ ટ્રસ્ટની બસ અમને લેવા માટે આવી હતી, દરેક પ્રભુજીને લઈ અને સોમનાથ મંદિર આવી, દરેક પ્રભુજીને સોમનાથ મહાદેવના નજીકથી દર્શન કરાવ્યા, તેમજ ધ્વજાની પણ પૂજા કરાવી અને દરેક પ્રભુજીને ખૂબ આનંદ કરાવ્યો છે. નરેન્દ્ર મોદી સાહેબ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે ત્યારે દિવ્યાંગોને એટલું બધું મહત્ત્વ આપ્યું છે એમણે. આજે પણ જ્યારે અમે સોમનાથ મંદિરે આવ્યા છીએ ત્યારે પણ અમને ખરેખર ગર્વ છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દિવ્યાંગો પ્રત્યે આટલું બધું